નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં એક અઠવાડિયા વરસાદની આગાહી એના પછી શું અને અલગ અલગ જે સિસ્ટમો બની છે માત્ર એવું નથી કે સાયક્લોનિક સિસ્ટમો જ બની છે પણ એન્ટી સિસ્ટમ પણ ખૂબ વધારે બની છે એટલે એવું કહેવાય કે જ્યારે ચોમાસાની વિદાય થાય એ સમય પછી શિયાળાની શરૂઆતની વચ્ચે બહુ જ બધી સિસ્ટમ બનતી હોય છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અહીંયા સંભવિત રીતના ખૂબ અસર કરી રહી છે અને એના સિવાય સાગરમાં અહીંયા એક સિસ્ટમ બની છે આજની તારીખ જુઓ અને આજની સ્થિતિ જુઓ તો ગુજરાતભરમાં વરસાદ ખૂબ પડવાનો છે અને એ વરસાદ સાર્વત્રિક વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ ઓછો હશે અને ઉત્તર ગુજરાતમાં ઓછો હશે પણ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે તમે આ સ્થિતિ જુઓ કે રેડ કલર તમને આ દેખાતો હશે આ અતિથી અતિભારે વરસાદ સૂચવે છે અમદાવાદ વડોદરામાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે સુરત વલસાડ અને એ વિસ્તારમાં પણ ખૂબ વરસાદ પડશે જામનગર જૂનાગઢમાં પણ ખૂબ વરસાદ પડશે ગાંધીધામમાં વરસાદ પડવાનો છે મહેસાણા પાલનપુરવાળા વિસ્તારમાં વરસાદ પડશે દાહોદમાં પણ વરસાદની સંભાવનાઓ છે આ બાજુ આખા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ છે એટલે આખા ગુજરાતભરમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે આજના દિવસે ભારે વરસાદ પડશે એની આગાહી પહેલાં પણ કરવામાં આવી હતી અને અરબસાગરમાં જે બનેલી સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે અરબ સાગરમાં એક સિસ્ટમ છે અને આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડીમાં અહીંયા જે સિસ્ટમ હતી એ એકદમ સાવ નબળી સિસ્ટમ કહી શકાય એટલે બહુ જ ધીરી છે અને બહુ જ નબળી સિસ્ટમ છે જેના કારણે આ વિસ્તારોમાં સંભવિત રીતના નીચેના જે પ્રદેશો છે ત્યાં એની અસર થવાની છે બાકી ક્યાંય એની સંભાવનાઓ દેખાઈ નથી રહી પણ આ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો બની હતી જે ઓમાન તરફ અત્યારે જઈ રહી છે એના સિવાય માલદીવ્સની આસપાસ અહીંયા એન્ટી ખૂબ બની રહ્યા છે બે ત્રણ એન્ટી બની રહ્યા છે અહીંયા અને એના કારણે જે ભેજ છે જે વાતાવરણનો ભેજ છે બધો જ તરફ ખેંચાઈ રહ્યો છે એટલે અહીંયા એન્ટી બની રહ્યા છે આ બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો બની રહી છે અને એના કારણે ગુજરાતમાં એવું કહેવાય કે છેલ્લું અઠવાડિયું જે છે ઓક્ટોબર મહિનાનું એટલે દિવાળીની શરૂઆતનો જે સમય છે એ સમયમાં વરસાદ સંભવિત રીતના એકદમ પૂરો થઈ જશે ગુજરાતમાં એની વિદાય થઈ ગયેલી છે અને છતાં પણ ગુજરાતમાં સાવ જે માવઠા પડતા હતા એ પણ બંધ થઈ જશે અત્યારની આગાહી પ્રમાણે બાવીસ તારીખ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે પણ આ બાજુ પાછી બાવીસ તારીખની આસપાસ જોઈએ તો સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ હવે કઈ તરફ જાય છે ક્યાં માવઠા લઈને આવે છે જોવાનું છે પણ અત્યારે સંભવિત રીતના ગુજરાતમાં ક્યાંય અતિથી ભારે વરસાદની આગાહી નથી જ્યાં પણ માવઠા પડશે ત્યાં વરસાદ અત્યારે ગાજવીજ સાથે પડવાનો છે આજનો દિવસ છે જે એકતરાનો દિવસ એટલે છે કારણ કે આખા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બધે વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે ભારે પવન સાથે આજે વરસાદ તૂટી પડવાનો છે એટલે આજે ગુજરાતના લોકોએ સાવધાન રહેવાનું છે ત્રેવીસ તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવે છે તો ફરીથી એવું કહેવાય કે વરસાદનો એક નવો રાઉન્ડ એટલે એક નવું માવઠું લઈને આવશે પણ એની સ્થિતિ કઈ તરફની હશે કેટલી કેટલા પ્રેશરમાં એ જે કહેવાય કે સિસ્ટમ છે આગળ વધે જે જોવાનું છે કારણ કે સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ પછી એમાંથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પછી ડિપ્રેશન પછીના પછી ડીપ ડિપ્રેશન અને પાછું પાછું વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરવાળી કેટેગરીમાં જાય એટલે એ સિસ્ટમ કેટલી મજબૂત છે એના ઉપર બધો આધાર રહેવાનો છે પચીસ તારીખ સુધી સંભવિત રીતના બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે અરબસાગરમાં બનેલી સિસ્ટમ આગળ વધી જશે હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ જોઈએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે વિંડી બતાવે છે એ પ્રમાણે હવામાન વિભાગની આગાહી પણ કહે છે કે કેમ કારણ કે બંને બહુ જ અલગ છે વિંડીનું રિસર્ચ અને હવામાન વિભાગનું રિસર્ચ બંને અલગ અલગ હોય છે બંને અલગ અલગ પાસાઓથી બનતા હોય છે અઢાર તારીખથી લઈને બાવીસ તારીખ સુધીની આ સ્થિતિ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદમાં ક્યાંય વરસાદની કોઈ સંભાવના નથી બરોડામાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે વરસાદ પડશે એટલે આજથી લઈ અને બે દિવસ ગુજરાતના વડોદરામાં ખૂબ વરસાદ પડવાનો છે અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી પંચમહાલમાં વરસાદ પડશે દાહોદમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી મહીસાગરમાં ક્યાંય વરસાદ નથી પડવાનો છોટાઉદેપુરમાં પણ અઢાર ઓગણીસ વીસ અને એકવીસ એકવીસ તારીખ સુધી વરસાદ ત્યાં પડવાનો છે નર્મદામાં એકવીસ તારીખ સુધી વરસાદ પડશે ભરૂચમાં પણ એકવીસ તારીખ સુધી વરસાદ પડશે સુરતમાં બાવીસ તારીખ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ડાંગમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી બાવીસ તારીખ સુધી નવસારીમાં બાવીસ તારીખ સુધી વરસાદ પડશે વલસાડમાં પણ બાવીસ તારીખ સુધી વરસાદ પડશે તાપી દાદરાનગર હવેલીમાં પણ બાવીસ તારીખ સુધી વરસાદ પડશે દમણમાં પણ એ સ્થિતિ રહેવાની છે સૌરાષ્ટ્રમાં આજે વરસાદની શરૂઆત થશે એટલે સુરેન્દ્રનગરમાં આજે વરસાદ પડવાનો છે રાજકોટમાં પણ ઓગણીસ અને વીસ તારીખે વરસાદ પડવાની સંભાવના જામનગરમાં પણ આજે વરસાદ પોરબંદરમાં પણ આજે વરસાદ છે અમરેલીમાં બાવીસ તારીખ સુધી ભાવનગરમાં પણ બાવીસ તારીખ સુધી મોરબીમાં આજે વરસાદ પડવાની સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં આજે વરસાદ પડશે ગીર સોમનાથમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બોટાદમાં આજે વરસાદની સંભાવના છે કચ્છમાં આજથી લઈને બાવીસ તારીખ સુધી કોઈ સંભાવના નથી અને છેલ્લે દીવમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખ સુધી વરસાદની સંભાવના છે એટલે મહત્તમ રીતના ઘણા બધા વિસ્તારોમાં એકવીસ તારીખ સુધી વરસાદ પડવાનો છે પણ મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદની ખૂબ સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતને બાકાત મૂકીએ તો ગુજરાતભરમાં વરસાદની આજે સંભાવના છે કડાકા ભડાકા સાથે વીજળી સાથે આજે વરસાદ પડવાનો છે તો તમારે થોડું સાવધાન રહેવાનું છે ખેડૂતોએ થોડું પરેશાન પણ થવાનું છે આમ તો ઘણા બધા વિસ્તારના ખેડૂતો મેસેજ કરીને એવું કહે છે કે બેન વરસાદની જરૂર છે તો જ્યાં વરસાદની જરૂર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે ખૂબ સારું છે પણ માવઠાનો આ વરસાદ છે કેટલા દિવસ ચાલશે કેટલી તીવ્રતાથી આવશે એ હવે સમય બતાવશે અમારા સુધી જે પણ માહિતી પહોંચતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો